नमस्कार मित्रों, स्वागत है अपनी YouTube चैनल नकोमरीश नी अंदर। आज ना वीडियो नी अंदर बात करिए MGVCL नी अंदर आवी तमाम नवी भर्तीओ मित्रों, विद्युत सहायक साथे साथे बीजी अन्य भर्तीओ पण पगार पण मित्रों सारो एवो छे 39 जोईए मित्रों। तण अलग अलग भर्तीओ कई छे, भर्ती नी संपूर्ण माहिती चेनल नी अंदर नवा हो तो खास करीने चेनल ने सब्सक्राइब करी देजो अने बाजू में जे बेल आइकॉन आवे छे एने पण प्रेस करवानो भूलता नहीं मित्रों। अनएकेडमी मित्रों तमारा माटे अनएकेडमी कमबेक टेस्ट लईने आवी गयुं छे। 26 जानुआरी 2021 ना रोज 6 PM योजावानी छे। मेकेनिकल, सीविल, इलेक्ट्रिकल, ईसी, कॉम्प्यूटर और आईटी डिपार्टमेंटनी अंदर आ टेस्ट योजावानी छे। इंडियन लार्जेस्ट फॉर नाइटली कॉम्पिटिशन गेट माटेनी जे तैयारी करे छे एना माटे खूब ज अगत्यनी आ टेस्ट रहेशे। रैंक 1 माटे 3 મહિનાનું પ્લસ ગેટ અને ESC નું સબસ્ક્રિપ્શન, રેન્ક 2 અને 3 ની અંદર આવશે તો 1 મહિનાનું ગેટ અને ESC નું સબસ્ક્રિપ્શન, અને રેન્ક 4 થી 100 ની વચ્ચે આવશે તો એને 500 રૂપિયાનો એમેઝોન નો વાઉચર મળવામાં પાત્ર થશે। આના માટે શું કરવાનું છે મિત્રો, તમને લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે, NH25 કોડ એનરોલ કરતી વખતે નાખવાનો છે। અને મિત્રો અહીંયા જે એજ્યુકેટરો ભણાવે છે તેને 15 થી વધારે વર્ષનો અનુભવ છે અને લાઈવ લીડર બોર્ડ અહીંયા પણ તમને જોવા મળશે, તો ખાસ કરીને ટેસ્ટ એનરોલ કરી લ્યો। સાથે સાથે મિત્રો અનએકેડેમી તમારા માટે ફ્રી રિવિઝન મોક ટેસ્ટ લઈને આવી ગયું છે। આ જે એક્ઝામ છે 3 સ્ટેજની અંદર યોજાવાની છે। પ્રથમ 2 સ્ટેજની અંદર છે મિત્રો એ 90 મિનિટનો સમય હશે, 30 ક્વેશ્ચન હશે, અને લાસ્ટમાં જે ફૂલ મોક ટેસ્ટ છે એના માટે 65 ક્વેશ્ચન હશે ને 180 મિનિટનો સમયગાળો હશે। 23, 30 અને 31 જાન્યુઆરીના રોજ આ ટેસ્ટ યોજાવાની છે। મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, કોમ્પ્યુટર, આઈટી અને કેમિકલ માટે યોજાવાની છે। અને આ ટેસ્ટ એનરોલ કરતી વખતે NH25 કોડ નાખશો તો તમને ફ્રીની અંદર આ ટેસ્ટ આપવામાં મળશે, એટલે ખાસ કરીને કોડ નાખવાનું ભૂલતા નહીં NH25। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારી ભરતી 2021 MGVCL ની અંદર મિત્રો 3 અલગ અલગ ભરતીઓ આવી છે। એની અંદર ફોર્મ ભરવાની જે શરૂઆતની તારીખ છે 21/1/2021ના રોજ આ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે મિત્રો, અને છેલ્લી તારીખ છે એ ખાસ કરીને યાદ રાખી લઈએ આપણે 14/2/2021ના રોજ છેલ્લી તારીખ છે। જો આ તારીખની અંદર વધારો થશે તો અમે અવશ્ય તમને એક વિડીયો બનાવીને જાણ કરીશું। ત્યારબાદ હવે મિત્રો સૌ પ્રથમ પહેલી ભરતીની અંદર વાત કરીએ તો પહેલી ભરતી છે મિત્રો વિદ્યુત સહાયક જુનિયર ઇન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની છે। એની લાયકાતની અંદર વાત કરીએ મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ જે ઉમેદવારોએ બી અને બીટેક ઇલેક્ટ્રિકલ કરેલ હોય અને 55% સાથે પાસ થયેલ હોય તેવા ઉમેદવારો આની અંદર ફોર્મ એપ્લાય કરી શકે છે। પણ મિત્રો અહીંયા ખાસ કરીને એક બીજી અગત્યની માહિતી પણ અહીંયા સાથે સાથે જણાવેલી છે કે છેલ્લા 2 સેમેસ્ટરની અંદર વિધાઉટ એટીકેટી સાથે પાસ થયેલા હોય એવા એ જ ઉમેદવારો છે એની અંદર એપ્લાય કરી શકે છે। ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ હતી એની અંદર મિત્રો, ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે લાસ્ટ 2 સેમેસ્ટરની અંદર એને એટીકેટી આવેલી ન હોવી જરૂરી। એના બધી પગારની અંદર વાત કરીએ તો પહેલા વર્ષની અંદર છે એનો 37,000 પગાર રહેશે, બીજા વર્ષની અંદર મિત્રો એનો 39,000, ત્રીજા વર્ષની અંદર 39, ચોથા વર્ષની અંદર 39, એવી રીતે પાંચમા વર્ષ લગન 39,000 રૂપિયા પગાર રહેશે। ઉંમરની અંદર વાત કરીએ તો 35 વર્ષથી છે વધુ હોવી ન જોઈએ। એની અંદર જે અનામત લોકો હોય, જે મહિલા કેન્ડિડેટ હોય એને જે લાભ મળવાપાત્ર થશે। પરીક્ષાની ફીની અંદર વાત કરીએ તો ઓબીસી કેન્ડિડેટ અને EWS કેન્ડિડેટ માટે 500 રૂપિયા ફી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે SC અને ST કેન્ડિડેટ છે એના માટે 250 રૂપિયા ફી છે। ઓપન માટે પણ સેમ જ રહેશે મિત્રો, 500 રૂપિયા ફી રહેશે। એની અંદર ટોટલ જગ્યાઓ છે મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે, જે લોકો બી ઇલેક્ટ્રિકલ કરેલું હોય એના માટે સારી એવી જગ્યા છે, 19 જગ્યાઓ છે। અહીંયા તમે એની જે કેટેગરી વાઇઝ છે એ તમે વેકેન્સી છે જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો વિદ્યુત સહાયક જુનિયર ઇન્જિનિયર સિવિલ માટે, હવે મિત્રો એની અંદર પણ સેમ જ ક્રાઇટેરિયા રહેશે, જે લોકોએ બી અને બીટેક સિવિલ કરેલું હોય એના માટે આ જે MGVCLની અંદર ભરતી છે એની અંદર પણ 55% હોવા જરૂરી છે અને વિધાઉટ એટીકેટી આવેલે હોવી જરૂરી છે, કારણ કે એક એટીકેટી આવેલી હશે તો એ ચાલશે નહીં। જે છેમ છે એ લાસ્ટનું જે 2 સેમેસ્ટર હોય એની અંદર વિધાઉટ એટીકેટી, પહેલા વર્ષની અંદર પગાર છે 37,000 રહેશે, બીજા વર્ષની અંદર 39, એવી રીતે ત્રીજામાં 39, ચોથામાં 39, પાંચમામાં પણ 39। ત્યારબાદ મિત્રો ઉંમરની અંદર વાત કરીએ તો 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, પછી જે અનામત લોકોને જે લાભ મળવાપાત્ર થશે। પરીક્ષાની ફી ઓપન ઓબીસી EWSની અંદર 500 રૂપિયા છે અને SC ST કેન્ડિડેટ માટે 250 રૂપિયા ફી છે। એની અંદર ટોટલ જે કહેવાય ને કે જગ્યાઓ છે મિત્રો એની અંદર છે 3 જગ્યાઓ છે,
એની અંદર ટોટલ છે સિવિલ ઇન્જિનિયર માટે 3 જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો જે ભરતી છે આગળ આસિસ્ટન્ટ લો ઓફિસર એટલે કે સર્કલ બેઝ ઓફિસર માટે LLB કરેલું હોય 55% સાથે એના માટે આ ભરતી છે LLB માટે. પગાર પણ મિત્રો 45,400 રૂપિયા પગાર છે. ઉંમરની અંદર વાત કરીએ તો મિત્રો 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પરીક્ષાની ફી વાત કરીએ તો OBC EWS કેન્ડિડેટ માટે 500 રૂપિયા છે અને ટોટલ એની અંદર જગ્યા મિત્રો 5 જગ્યાઓ આવેલી છે મિત્રો. તો ખાસ કરીને આજે વધારે માહિતી માટે તમે ઓફિશિયલી એની વેબસાઇટ છે MGVCL ત્યાં તમે સંપર્ક કરી શકો છો. ફોર્મ છે MGVCL ઓફિશિયલી વેબસાઇટ ઉપર જ ભરાય છે. વધારે માહિતી માટે અમારા બ્લોગ અને અમારી ટેલિગ્રામની ચેનલ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો ટેલિગ્રામની ચેનલની અંદર આ તમામ લિંકો છે તમને મળી જશે વિશેષ માહિતી જોતી હોય તો. અને ચેનલને પણ આજે જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ આઇકોનની ઘંટડી પ્રેસ થાય છે એને પણ પ્રેસ કરી દેજો. જે મિત્રો ગેટની તૈયારી કરતા હોય એના માટે ખાસ કરીને જે પ્લસ સબસ્ક્રિપ્શન લેતી વખતે NH25 કોડનો ઉપયોગ કરશે તો તમને તેની અંદર 10% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે. મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, EC, કોમ્પ્યુટર, IT કોઈ પણ ડિપાર્ટમેન્ટ માટે તમે તૈયારી કરો છો તો NH25 કોડ યાદ રાખવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઇબ કરો, તેને સબસ્ક્રાઇબ કરો અને જ્યાં બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.